नमो गरिखंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो वजायानं नमो लोये सवसाहुनां ऐसो पंच नमो कारो सव पाव पनासनो मंगलानं च सवेसे परमं भवे मंगलं अज्ञानतिमिरंधाना ज्ञानायंजनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मखादिव्याकुक्षरत्न शब्दजितवरयात्मजं श्रीराजचंद्रयुखं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं। समयसार समयसार ये जैन दर्शन की अंदर जेने जिन भूप गणवामां आवे छे जैन दर्शन की अंदर ये जेम भूप एटले राजा समान छे। समयसार जिनराज है, समयसार तो जिनराज छे। तो एवं आज समयसार शास्त्र जे छे ये आचार्य भगवान कुनकुंद देवे 2000 वर्ष पहला आ शास्त्र बनावामां आव्युं छे ने 2000 वर्ष थया अने ए जे शास्त्र ए वक्ते आचार्य भगवान कुनकुंद देव ने अंतरंग स्थिति जे हती ए बहु ऊंची हती। एटले के छठे सातमें गुणस्थान के स्थित प्रबल एमनी स्थिति हती अने बहु लब्धिधारी संत हता कि जे चालता तो जमीन पर पग एमनो राखता नहीं। एमनी लब्धि हती कि चार आंगळ ऊंचा ए चालता अने महाविद्य क्षेत्रनी अंदर पोते गयेला। महाविद्य क्षेत्र ए अहींथी आपणी परिभाषामां गणीए तो अबजो मैल दूर थाय ત્યાં પોતે ગયેલા સાક્ષાત ત્યાં જિનેન્દ્રદેવ સિમંદર પ્રભુ એમની વાણી એમને સાંભળેલી 8 દિવસ સુધી ત્યાં રહેલા અને પછી ભરત અહીંયા પાછા આવ્યા ત્યાર પછી એમને આ સમયસર શાસ્ત્ર બનાવ્યું છે। એટલે આમાં સીધી તીર્થંકર દેવ દેવાદિદેવ ભગવાનની વાણી છે એની અંદર। કોઈને એમ થાય આશ્ચર્ય એમ પણ થાય કે એ ત્યાં ગયા એની ખાતરી શું, ત્યાં એ વખતે જે જીવ ત્યાં હતા એ અહીંયા છે અને એમને જાતિસ્મરણ જ્ઞાનની અંદર આ બધી વાત આવેલી છે કે અમારા ત્યાં હતા, અમે એમને સાક્ષાત આવેલા ત્યાં જોયેલા છે। તો આની અંદર કોઈ શંકા કરવા જેવું છે નહીં એમ કાંજી સ્વામી વારંવાર કહેતા। કેમ કે કાંજુ સ્વામી, ચંપાબેન, શાંતાબેન અને નારણભાઈ આ ચાર જીવો મહાવિદ્ય ક્ષેત્રમાં હતા તે વખતે આચાર્ય કુનકુન ત્યાં ગયેલા અને એની અંદર ચંપાબેનને જાતિસ્મરણ જ્ઞાન થયેલું। તો એમને આગળના ચાર ભવનું જ્ઞાન હતું, હવે પછીના થવાવાળાનું એ અને જાતિસ્મરણ જ્ઞાનને હિસાબે અને પ્રત્યક્ષ આ વાત છે એમાં કોઈ પણ પ્રકારની શંકા કરવા જેવી નથી। અમે આ વાત જોયેલી છે કે બેન અત્યારે તો છે જ, હયાત જ છે અત્યારે, મેં તો મારો તમને ઘણો પરિચય છે, હું તો ઘણી વખત એમની પાસે જઉં છું, તો એમના જ્ઞાનની અંદર વાત આવી છે। એટલે એ વખતે આપણે એમ થાય કે કેવી રીતે ગયા હશે, તો દેવ જે છે એની એવી શક્તિ હોય છે ક્યાંયથી આપણે ઇન્ડિયામાં જવું હોય તો હું આંખ બંધ કરું ઉગાડું ત્યાં આપણે ઇન્ડિયામાં એ લઈ જાય, આ પ્લેનની
આટકા લાગતા એને નથી લાગતા. દેવને અહીંથી ઇન્ડિયામાં વૃદ્ધિધારી દેવો હોય, એને મને અહીંથી લઈ જવો હોય, તો હું આંખ બંધ કરીને ઉઘાડું એટલી વારમાં આપણે ઇન્ડિયામાં આવીએ. આ ગપ્પા નથી, આ જેમ છે તેમ વસ્તુ કહેવાય છે, એમ છે જ. તો આ એવા સંતની વાણી છે. અને ત્યાર પછીના જે કંઈ આચાર્યો આ દિગંબર પરંપરામાં જે કંઈ આચાર્યો થયા, અને સ્વતંબર પરંપરાની અંદર પણ જે જે કંઈ મુખ્ય મુખ્ય આચાર્ય હતો, એને પણ આ સમયસારની અંદરથી ઘણી બધી વાતો લીધેલી છે. અને બાકીના બધા આચાર્યોના શાસ્ત્રની અંદર આ સમયસારનો રેફરન્સ હોય હોય ને હોય છે. તો આ એવું મહાન શાસ્ત્ર છે. અને એ મહાન શાસ્ત્રની અંદર જે કંઈ કહેવામાં આવ્યું છે એ આત્મદર્શન શ્રદ્ધાના વિષય ઉપર, આમાં મુખ્ય ભાર શ્રદ્ધાનો વિષય છે. એટલે કે નવ તત્વનું નિશ્ચય નહીં અપેક્ષાએ આમાં વર્ણન છે. તો નિશ્ચય નહીં અપેક્ષ, આપણે ત્યાં શાસ્ત્રમાં બે પ્રકારના વર્ણન હોય છે. કોઈ પણ વાત હોય નહીં, આપણે ત્યાં બે પ્રકારના વર્ણન હોય. એક તો વ્યવહાર અપેક્ષા એટલે પર્યાય અપેક્ષા એનું વર્ણન હોય, અને એક દ્રવ્ય અપેક્ષાએ કે નિશ્ચય અપેક્ષાએ મૂળ તત્વ દ્રષ્ટિમાં રાખીને. તો જે કંઈ આધ્યાત્મ શાસ્ત્રો આપણે પાસે છે, એ આધ્યાત્મ શાસ્ત્રો એ મૂળ દ્રષ્ટિ એટલે કે દ્રવ્યાર્થિક નહીંને પ્રધાન કરીને, નિશ્ચય નહીંને પ્રધાન કરીને વાત કરવામાં આવી છે. અને પર્યાર્થિક નહીંના શાસ્ત્રોની અંદર પર્યાયને મુખ્ય કરીને વાત કરો, એટલે કે આધ્યાત્મમાં મુખ્ય આત્મા સંબંધી જ વિશેષ પ્રમાણમાં શુદ્ધાત્મ સંબંધી જ, શુદ્ધાત્મ તત્વ સંબંધી વિશેષ વાત કરવામાં આવી છે. તો આની અંદર આ આધ્યાત્મશાસ્ત્ર છે, એ આધ્યાત્મશાસ્ત્રની અંદર આત્મા સંબંધીની અંદર નિશ્ચયની અપેક્ષા આત્મા કેવું છે એની વિશેષ વાત કરી, અને પર્યાયની વાત કરવામાં આવી છે પણ એ ઓછી કરવામાં આવી છે. તો આપણે અહીંયા સરસ્વતીની વાત ચાલે છે. ગઈકાલે આપણે વાત આ મંગળાચરણ ચાલે છે સમયસાર ઉપર બે આચાર્ય ભગવાનની ટીકા છે. એક છે આચાર્ય અમૃતચંદ્રાચાર્ય અને એક છે જયસેન આચાર્ય. આ બે દિગંબર સંત હતા, અને અમૃતચંદ્રાચાર્યની જે ટીકા છે તો બહુ જ ગહન છે, અદ્ભુત ટીકા છે. તો આચાર્ય અમૃતચંદ્રાચાર્ય ટીકાની શરૂઆતની અંદર મંગળ કરે છે. તો એમાં આ મંગળિકનો એક શ્લોક આપણે ગઈકાલે પૂરો કર્યો, અને બીજો શ્લોક કહે છે કે આપણે ત્યાં હંમેશા એમાં જોઈએ છે કે જ્યારે કોઈ પણ ટીકા કે કોઈ પણ પુસ્તક અગર આપણે જ્યારે ચાલુ કરવામાં આવે છે, લખવાનું ચાલુ, ત્યારે પહેલાં હંમેશા મંગળિક કરવામાં આવે છે. એટલે કે ભગવાનનું નામ પહેલાં શરૂઆતમાં લઈ એને નમસ્કાર કરીને જ આ શાસ્ત્ર બનાવવામાં આવે છે, એટલે શાસ્ત્ર ચાલુ થાય છે. તો એની અંદર આ બીજો શ્લોક છે એમાં સરસ્વતીને પોતે આચાર્ય દેવ નમસ્કાર કરે છે, અને સરસ્વતીનું વર્ણન કરે છે અને કહે છે કે અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વાદ વચન રૂપ નમસ્કાર કર્યો છે. કેમ કે લૌકિકમાં જે સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે તે યથાર્થ નથી, તેથી અહીં તેનું યથાર્થ વર્ણન કર્યું છે કે જે સમ્યક જ્ઞાન છે તે સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. સરસ્વતી કેવી કોને? તો કાલે આપણે વાત થઈ હતી સરસ્વતી કો કોઈ વિદ્યા કો. તો આપણે ત્યાં વિદ્યાને માટેની વ્યાખ્યા ભારતમાં કરવામાં આવી છે કે વિદ્યા કોને કહેવાય? સા વિદ્યા વિમુચ્યતે, જે સર્વ સંસારના દુઃખોથી અને સર્વ બંધનથી જે મુક્ત કરે એને વિદ્યા કહેવામાં આવી છે. તો સરસ્વતી, તો અહીંયા શું કહ્યું છે કે જે સમ્યક જ્ઞાન છે એ સરસ્વતી છે, બીજી કોઈ સરસ્વતી. સમ્યક જ્ઞાન એટલે જે જ્ઞાન દ્વારા આપણા આત્માનો અનુભવ થાય, જે જ્ઞાન આત્માને સ્પર્શે એ જ્ઞાનને સમ્યક જ્ઞાન, સમ્યક શ્રુત કહેવામાં, સમ્યક શ્રુત જ્ઞાન કહેવામાં આવ્યું છે. એ વાત અહીંયા કહે છે કે એને સમ્યક જ્ઞાન. આ જે શાસ્ત્રો છે એમાં જે કંઈ લખાણ છે એ તો સમ્યક છે, પણ એ તો વ્યવહાર શાસ્ત્ર છે. શાસ્ત્ર આખો તો સમય સારા દી બધાને આપણે કંઠસ્થ કરી જઈએ એટલા માત્રથી આત્માનો અનુભવ થતો
नहीं, परंतु आत्मानुभव में आ बदा शास्त्रों अपने निमित्त है। तो खरु शास्त्र क्यों? अँ खरा शास्त्र की बात करवामां आवे छे, केम के आ तो आध्यात्म प्रधान ग्रंथ है ने, एटले मूल तत्वनी ज वातो कहेवामां विशेष आवे। तो कि क्यों कि जे ज्ञान आत्मानो अनुभव हमेशा ज्ञान द्वारा थाय छे, आत्मानो अनुभव कहीं आत्मा कहीं अपनी आ आँख थी जोवाय नहीं, आ चर्म चक्षु थी आत्मानु दर्शन थतु नहीं, एने माटे अपने ज्ञान चक्षु जोईए। तो ये ज्ञान चक्षु द्वारा जयरे ज्ञान चक्षु खुले छे, एटले कहू ने आपने नेत्र उन्मीलितम येन, जयरे ये ज्ञान नेत्र सद्गुरुना निश्राय सद्गुरु द्वारा एटले के सद्गुरुना निमित्ते एमनी कृपाथी जयरे आपणुं ज्ञान नेत्र खुले छे, त्यारे आपणे आपणा आत्मानुं स्पर्श करी शके छे, अनुभव करी शके छे। आत्मा छे ए कोई आ टेबल जेवी जेवी चीज ए पण आत्मा जोवातो नथी, केम ए तो अरूपी छे। तो ए केम अनुभवतो? जेम के आपणे हवा छे ठंडी छे, हवा देखाय नहीं पण ठंडी गरमनो आपणे अनुभव नथी करता, भई आ गरम छे हवा के आ ठंडी हवा छे, एक अनुभवनो विषय छे। आ शब्द हुं बोलुं छुं, तमने शब्द के थोड़ा देखाय छे, पण आपणे सांभळीए छीए हकीकत छे, शब्द देखातो नथी, सांभळीए छीए हकीकत छे। तो जेम शब्दनो अपने अनुभव थाय छे, सारो राग हो तो रागनो अनुभव नथी, आपणे आनंद नथी आवतो, तो एम आत्मा छे अनुभवनी चीज छे। कई आँखे देखाय एटलुं ज अनुभवमां आवे एवी वात छे नहीं, ठंडी हवा आपणे अनुभव नथी आवती, गरम हवा अनुभव नथी आपणने आवती, हा कई रस आपणे केरी होय तो केरीनो रस कई देखाय छे, केरीनो कटको देखाय छे, पण केरीनो रस देखाय छे के आ मीठी छे खाटी छे, ए तो तमे जीभ पर मूको त्यारे ज नक्की थाय छे। तो जे कंई देखाय एटलुं साचुं एवुं कंई छे नहीं, पण जे कंई अनुभवाय ते साचुं। तो अहींया ए वात करी कि सम्यक ज्ञान छे, एटले आपणुं जे वर्तमान ज्ञान छे, ज्ञान को आपणुं जे मन को मन द्वारा आपणे ज्ञान करीए छीए, इंद्रियो द्वारा ज्ञान करीए छीए, तो आपणुं मन ज्यारे जगतमांथी पाछुं पड़ी अने एकाग्र थाय, एटले के जे मन स्थिर थाय, આપણું મન તો કેવું ચંચળ છે અત્યારે, અહીં બેઠા હોય ને ફટ દિન જૂનાગઢ, ફટ દિન બોટાદ, એનું કાંઈ કહેવાય નહીં, ફટ કલકત્તા પહોંચી જ જાય, એને કાંઈ પૂવાનું જ નહીં, એકદમ બેઠે બેઠા હોય ને એકદમ યાદ આવે, બેન યાદ આવી જઈ લ્યો, એનું કાંઈ કહેવાય નહીં, ક્યારે આ મન ક્યારે દેશે કાંઈ નહીં, તો કે માર્કોસ યાદ આવી જાય, પણ તારે માર્કોસને કાંઈ નહીં, પણ આવી જાય આપણને યાદ આવી જાય એકદમ મન। તો એ મન જ્યારે સમગ્ર જગતથી પાછું પડી જાય, એટલે કે આખા જગતમાં જ્યારે એને રસ ન રહે, આપણે કોઈ પણ વસ્તુમાં રસ હોય તો એનો આપણે વિચાર કરીએ ને, પણ આખા જગતમાં જ્યારે રસ એમ થાય કે આખા જગતની અંદર જે કંઈ પ્રવૃત્તિ આપણે સુખને માટે કરીએ છીએ, એ પ્રવૃત્તિ ખરેખર દુઃખ માટે જ કરીએ છીએ, એવો જ્યારે નિર્ણય થાય ત્યારે આપણે પ્રવૃત્તિ બંધ કરીએ। પ્રવૃત્તિ ક્યારે બંધ થાય? કે જે કંઈ કૃપણનું એક વાક્ય લખ્યું છે, અભ્યંતર અવલોકનની અંદર એક સરસ વાક્ય લખ્યું છે, કે આ જગત શું કરી રહ્યું છે, કે સુખને માટે પ્રયત્ન કર્યું છે, પણ જેનાથી દુઃખ થાય એની પાછળ જ સુખ માટે પ્રયત્ન, જે દુઃખનું કારણ છે એને જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે આખું જગત। તો જ્યારે એવું વારંવાર સત્શાસ્ત્રથી અગર તો સત્સંગથી નિર્ણય જીવ કરે, પોતે વિચાર દ્વારા નહીં, પોતાને વિચાર કરી નક્કી કરે કે આ જગતમાં તો કહે કોઈ પણ હિસાબે સુખ પ્રાપ્ત થઈ શકે, જે જે સાધનો અમે સુખના કર્યા છીએ એ સુખ કરી શકે, એવો જ્યારે આપણે નિર્ણય કરીએ ને જ્યારે આપણું પછી જ્યારે આપણું મન એ બહાર જતું નથી। મન તો શું, અહીં તો અમારા હમણાં એક સાડી વેચવાવાળો આવ્યો હતો, બધા સાડી સ્ટોરમાં ફટાક, હા ન જરૂર હોય તો ભાગ્ય જેવી બેન હશે કે જેને નહીં લીધી હોય, પેલો બિચારો સારો $2000 કમાઈ ગયો, પણ એટલે કે આ તે રીતે બિચારો ભંગાર જેવી લાવ્યો હોય તો આ તો ખબર જ પડી, અને પેમ્પલેટ આપો ને એ બધા બહુ ડાયા હોય છે, હા આ બધા વેપારીઓ અહીં પેમ્પલેટ ઘરે ઘરે મોકલી દે તો અહીંથી ત્યાં જગા ન મળે, ઊભા રહેવાની જગા ન મળે, હકીકત કહું છું। તો અમારે જઈ શ્રી ત્રણ સાડી લે આવી, જરૂર હતી જ નહીં, ઇટ્સ એબ્સોલ્યુટલી નોટ નેસેસરી, તો એ તો જાય એને લઈ આવે, અમારા તરુબેન એ પણ જઈને
ન તરુબેન નહીં તો કહે તો અમારા વિભૂતિ ગઈ છે તરુબેનની બેન તે તરુ કહે ને કે ડબલ લઈ આવી છે તે આટું તરુને વાળી દીધું તો કેમ હવે પેલો ક્યાંનો અહીં કાગળીઓ દોડ્યા બધા નજર કેવો ટાઈમ છે ક્યાં છે પછી એનો ક્યાં ઉતરાય એની હા ક્યાં ઉતરાય અને એકબીજા ફોન કરીને નક્કી કર્યું પણ ખરેખર કઈ ઇનમાં છે કે કે ઠેકાણે છે પણ નક્કી કર્યા જાય ક્યાં તો એ હવાથી એ લોકોનો ઇન્ટરેસ્ટ હતો તે ત્રણ વાગે જ્યારે ઇન્ટરેસ્ટ પૂરો કરીને સાડી લઈને આવ્યા ત્યારે શાંતિ થઈ તો જેવો ઇન્ટરેસ્ટ છે એની વાત કરું છું તો આ બધાને આવો એટલે આપણને ઇન્ટરેસ્ટ જ્યાં છે ત્યાં આપણે જઈએ ઇન્ટરેસ્ટ ન હોય થોડા આપણે જઈએ છીએ એમ જ્યારે આપણને આ બધામાંથી ઇન્ટરેસ્ટ બંધ થઈ જાય એમ થાય કે હવે બીજી પડી છે એટલે ઘણી સારી છે હવે એકાદ નવો વધારો ન કરીએ વાંધા જેવું છે નહીં એવું જ્યારે થઈ જાય નક્કી જગતના પદાર્થ ત્યારે આપણું મન જ્યારે શાંત થાય તો એવું જે શાંત મન છે એ શાંત મનની અંદર આત્મા દેખાય છે આત્મા અનુભવે છે આ કોઈ કલ્પનાની વાત નથી આ કોઈ કલ્પિત વાતો નથી આ છે જેમ અનુભવની વાત છે તેમ જ કહેવામાં આવે છે આ પ્રમાણે શાંત મનમાં આત્મા પણ આ તો દોડાદોડ મન જે કરતું હોય એ મનની અંદર આત્મા દેખાતું તો છે એમ પાણી શાંત હોય મોજા ન હોય તો આપણું મોઢું દેખાય મોજાવાળું પાન પાણી હોય તો આપણું મોજું દેખાય નહીં તો એમ મનની અંદર જો તરંગો ઉઠતા હોય તો આ તરંગવાળા મનની અંદર ભગવાન આત્મા દેખાતું નથી એ તરંગ શાંત થાય અને એ પાણી ચોખ્ખું થાય એટલે કે રાગ દ્વેષ રૂપ જે મળ છે એ મળ જ્યારે ઓછો થાય ત્યારે આપણને આત્મા દેખાય તો મન સ્થિર અને જે સ્વચ્છ મન છે એમાં આત્મા દેખાય છે અને એ સ્વચ્છ મન આ સમ્યક જ્ઞાન રૂપ સ્વચ્છ મન છે એમાં એ વાત કરે છે અહીંયા કે કઈ મૂર્તિ છે સરસ્વતીની મૂર્તિની વાત ચાલે છે કે જે સમ્યક જ્ઞાન છે તે સરસ્વતીની સત્યાત્ મૂર્તિ છે તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન છે એ તો કેવળ જ્ઞાન છે કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાષે છે કેવળ જ્ઞાન એટલે પૂર્ણ જ્ઞાન શુદ્ધ જ્ઞાન કે જે જ્ઞાન એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનું એનું સામર્થ્ય છે એવું જ્ઞાન એને કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન માત્ર જ્ઞાન તો એ કેવળ જ્ઞાન તો ભગવાનને પ્રગટ થાય છે શુદ્ધ જ્ઞાન તો પણ પહેલાં આત્મજ્ઞાન થાય એને જ કેવળ જ્ઞાન થાય જેને આત્મજ્ઞાન નથી થતું એને કેવળ જ્ઞાન થતું નથી તો એ કેવળ જ્ઞાન તો પૂર્ણ જાણે છે અને જે સમ્યક જ્ઞાન છે એ પણ પૂર્ણ જાણે છે પણ સ્થૂળતાથી જાણે છે સમ્યક જ્ઞાન એટલે જ્ઞાનીનું જ્ઞાન એટલે કે જેને આત્મદર્શન થયું છે એવા પુરુષનું જ્ઞાન અને કેવળ જ્ઞાનની અંદર પ્રત્યક્ષ પરોક્ષનો ફેર છે બાકી કોઈ ફેર નથી બાકી કોઈ ફેર નથી ભગવાન જેવું જાણે છે એવું જ જ્ઞાની પોતે કૃપાળુદેવ જે જાણતા હતા એ જ ભગવાન મહાવીર જાણતા હતા પણ ભગવાન મહાવીરનું જ્ઞાન અતિ સૂક્ષ્મ સંપૂર્ણ આમનું જ્ઞાન વાત તો બધી જાણતા હતા પણ સ્થૂળતાથી તો અહીંયા વાત કરે છે કે સહિત આત્મતત્વનો પ્રત્યેક દેતે સરસ્વતીની મૂર્તિ છે તદનુસાર જે શુતજ્ઞાન છે તે આત્મતત્વને પરોક્ષ દેખે છે પ્રત્યક્ષ અને પરોક્ષમાં શું ભેદ કે જે કંઈક આંધળો માણસ હોય તો એ આંધળા માણસને ગોળ આપ્યો હોય તો એ ગોળ છે એ ગોળને દેખે નહીં બિચારો એનો રંગ કેવો છે એને કાંઈ ખબર ન પડે પણ છતાં એ મોઢામાં મૂકે તેના સ્વાદની એને ખબર પડે અને આંધળો માણસ પણ કહે કે આ ગોળ છે ને આપણે બધા ગોળને જેવો છે તેવો એનો રંગ રૂપ બધું જોઈએ અને ચાખીએ તો આંધળા માણસને એનું પરોક્ષ જ્ઞાન છે એના સ્વાદનું જ્ઞાન છે એના રંગરૂપનું જ્ઞાન નથી એમ સમ્યક જ્ઞાનીને પોતાના આત્માનું જ્ઞાન છે પણ પૂર્ણ જે જ્ઞાન કંઈ કેમ કે આત્મામાં તો અનંત ગુણ છે અનંતમાં અનંત શક્તિ છે એક એક શક્તિનું વિવેચન જો આપણે કરવા બેસીએ તો એ શક્તિનું કોઈ દિવસ વિવેચન પૂરું થાય નહીં અનુભવ અનંત ગુણનો થાય વિવેચન અનંત ગુણનું થઈ શકે નહીં કેમ કે એક ગુણનું એક સમય વિવેચન કરો તો અનંત ગુણનું વિવેચન કરતાં અનંતકાળ નીકળી જાય તો વિવેચન ના થઈ શકે પણ અનુભવ થઈ શકે એકી સાથે તો કેવળ જ્ઞાને પ્રત્યક્ષ જુએ છે સમ્યક જ્ઞાને પરોક્ષ જુએ છે
જેમ કે એક શરબત આપણે પીધું હોય તો એક શરબતમાં 1000 વસ્તુ નાખીએ તો 1000 હજાર વસ્તુનો આપણે અનુભવ થઈ શકીએ. શરબત પીધું પછી વિચાર કરી કે આમાં શું છે, કે ભાઈ કેસર તો લાગે છે, નાખ્યું છે. ઇલાયચી તો કે નાખી છે, ખાંડ નાખ્યું છે, લીંબુ નાખ્યું છે. તો આપણે પીધા પછી વિચાર કરીએ તો આપણને એનો ખ્યાલ આવે છે, એમ અનુભવ એકી સાથે બધાનો થઈ શકે છે. તો જ્ઞાનમાં સમગ્ર સ્વરૂપનો અનુભવ થઈ શકે છે. તો અહીં એ વાત કરી છે, તદનુસાર જે સ્તુત જ્ઞાન છે તે આત્મજ્ઞાનને પરોક્ષ દેખે છે, તેથી પણ સરસ્વતીની મૂર્તિ છે. પણ જે જ્ઞાન આત્માને અનુભવતું નથી એ સાચી વિદ્યા નથી, સાચી સરસ્વતી નથી. તો જે જ્ઞાન આત્માને અનુભવે છે એ જ સરસ્વતી છે. અને એ જ્ઞાનને એટલે આત્માને જ અમે નમસ્કાર કરીએ છીએ, બીજાને અમે નમસ્કાર, આ જ્ઞાનને અમે નમસ્કાર કરીએ છીએ, આ સરસ્વતી નમ, કારણ એના દ્વારા અમે અમારા આત્માનો અનુભવ કર્યો છે. આ આચાર્ય અમૃતચંદ્રાચાર્ય છે તો કહે છે શ્લોક, સાક્ષાત અમે અમૃતને પીએ છીએ. હવે બધી વાતો બંધ કરો, એક શ્લોક આવે છે અલમ, અમે સાક્ષાત અમૃત પીએ છીએ. આચાર્ય દેવ કોઈ વખતે જે લોકોનો અનુભવ થયો છે એટલે કોઈ વખતે એમની ખુમારી એવી હોય તો એ વાત કહે આ પ્રમાણે, કે અમે તો અનુભવથી કહીએ છીએ, અમે અમૃત પીએ છીએ. જેમ કૃપાળુ દેવાતા હતા, એક વખતે ઘોડો બોમ્બેમાં નીકળેલો, જોયો તો કે આ લોકો ક્યાં જઈ રહ્યા છે, સાક્ષાત મહાવીર તો અહીં બેઠા છે, એમ કે અમે સાક્ષાત મહાવીર છીએ એમ કહે છે. હા, અમે કારણ અમે આત્માનો અનુભવ કરીએ છીએ. મહાવીરે જે અનુભવ કર્યો અમે, પણ એમને જેટલું પ્રત્યક્ષ એટલું મને પ્રત્યક્ષ છે, પણ જે એને અનુભવ્યું છે અમે અનુભવીએ છીએ. તો અહીં એ વાત કરી, વળી દ્રવ્ય શ્રુત વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે. હવે એ શાસ્ત્રોની વાત કરી છે. આ જે સમયસાર છે એને દ્રવ્ય શ્રુત કહેવામાં આવે છે, અને જે જ્ઞાન અંતર્મુક્ત થાય છે એને ભાવશ્રુત કહેવામાં આવે છે. તો આ દ્રવ્ય શ્રુત છે એ ભાવશ્રુતની અનું કારણ છે, એટલે ભાવશ્રુતમાં નિમિત્ત છે. તો કે છે એટલા માટે આ શાસ્ત્રને પણ અમે સરસ્વતી કહીએ છીએ. પણ સાચી સરસ્વતી તો અમારો જે અંતર્મુખ ઉપયોગ થયો છે, અમારું જે સમ્યક જ્ઞાન, જે આત્માને અનુભવ છે, એ જ્ઞાન એક જ સાચી મૂર્તિ છે. પણ એ જ્ઞાનને આ દ્રવ્યશ્રુત વિના, એ જ્ઞાનમાં નિમિત્ત વિના એ જ્ઞાન થતું નથી. માટે દ્રવ્યશ્રુત સકળ શાસ્ત્ર જે છે એ પણ શાસ્ત્ર, બીજું શું છે, ભગવાને જેવું અનુભવ્યું એવા શાસ્ત્રમાં લખી. શાસ્ત્રમાં બીજી કોઈ વાત જ નહીં, અનુભવની જ વાત છે, શાસ્ત્રમાં બીજી કોઈ વાત છે જ નહીં. ભગવાને જેવું જોયું, ભગવાને જેવું અનુભવ્યું એવા તેમને શાસ્ત્રમાં કહી. એટલે શાસ્ત્ર પણ સમ્યક છે, ભગવાનને જેવું અનુભવ્યું કહ્યું છે, માટે એને પણ દ્રવ્યશ્રુત એટલે સરસ્વતી કહેવામાં આવી છે. તો વળી દ્રવ્યશ્રુત વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે, કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને તે બતાવે છે. આપણે આ સાંભળીએ છીએ, અગર તો વાંચીએ છીએ, વચન છે ને, આ વચન છે ને, વચન દ્વારા સ્વરૂપ કેવું છે એ સ્વરૂપ આપણે જાણીએ પહેલાં, પરોક્ષ. કોઈપણ વસ્તુને પ્રથમ તો આપણે પરોક્ષ જાણીએ છીએ, પછી એ વિશેનું આપણે પ્રત્યક્ષ ખ્યાલ આવે. અમેરિકામાં તમારે આવવાનું થયું તો પહેલાં ખ્યાલ નહોતો આવ્યો કે અમેરિકા જવું છે, એટલે પેલો નિર્ણય કરો ત્યારે અમેરિકામાં હોતા નથી, આપણે ભારતમાં નિર્ણય કરીએ છીએ. અને પછી જ્યારે અહીંયા આવીએ છીએ તેની પહેલાં બધી તૈયારી કરીએ છીએ કે ક્યાં જઈશું ને, ક્યાં ઉતરશું ને, ત્યાં કોણ છે ને, કોને મળવું ને, આ બધી તૈયારી કર્યા પછી અહીંયા આવીને એમને આવીને ઊભો રહ્યો તો વિવેકાનંદ આવીને એમને ઊભા રહ્યા, આપણે જવાની તાકાત નહીં. વિવેકાનંદ જ્યારે અમેરિકામાં આવેલા ને ત્યારે પહેલે પૂછ્યું એને અમેરિકા, તમે ઉતરશો ક્યાં, એ તો સંતતા આત્મજ્ઞાન પુરુષ, એ બધું ભગવાન કરશે, કે મારે કંઈ ચિંતા નથી. તો એ માણસ જ એને ઘેરે લઈ ગયો ને બધી વ્યવસ્થા કરી દે. આ તો એવું બધું છે, અમેરિકામાં જઈએ કે ગમે ત્યાં જઈએ, આપણે પોતાની યોગ્યતાને આપણું જેવું પ્રારબ્ધ હોય એ પ્રમાણે બધા સંયોગો આપણને મળી રહ્યા છે. પણ એ વિશ્વાસ આપણને હોતો નથી, જ્ઞાનીઓને એ વિશ્વાસ બહુ મોટો હોય છે. આપણને એમ કે હા કંઈક થઈ જશે, પણ શું થઈ જશે, તારા નસીબમાં હશે તને મળવાનું છે. તારા નસીબમાં જો $100,000 રહેશે અને તું મરી જઈશ તો $1,000,000 નહીં થાય, અને તારા નસીબમાં જો $1,000,000 રહેશે તો તું ના પાડીશ તો $1,000,000 આવ્યા વિના રહેવા નથી, ભાઈ તારે કરવું એ કરજે. એ તો જે નક્કી છે એ પ્રમાણે જ આવવાનું છે, એમાં કંઈ ફેરફાર થઈ શકે એમ નથી, તું ગમે એમ કરે થઈ શકે એમ નથી. સંયોગો છે બધા એને આધારે છે. તો એમ આપણે નક્કી કરીએ છીએ પહેલાં પરોક્ષ, એમ શાસ્ત્ર દ્વારા આપણે આત્મા શું છે,
આત્માનું સ્વરૂપ શું છે, એવું જાણવું છે. આત્મા શું છે, શું સ્વરૂપ છે, શું એના ગુણ છે, એ આપણે શા માટે જાણવું છે કે આપણે સુખ પ્રાપ્ત કરવું છે. તો આ એક મનુષ્ય ભવની જ્યારે આ વાત બની શકે એમ છે, તો આત્મામાં જ, તો આત્માનું આખા સ્વરૂપનું વર્ણન અહીંયા સમયસારમાં. સમય એટલે આત્મા, સમય એટલે પદાર્થ. સમયના બે અર્થ છે, આવશે આગળ એનું વિવેચન આવે છે, તે વખતે આપણે વિસ્તારથી લઈશું. તો આ પણ સરસ્વતી છે, આને પણ દ્રવ્યશ્રુત કહ્યું. દ્રવ્યશ્રુત પણ સરસ્વતી છે, કેમ કે એની જે કંઈ વર્ણન છે તો ભગવાન જેવો અનુભવ એવું જ વર્ણન છે. આપણે માટે દ્રવ્યશ્રુત છે, ભગવાનના વચનમાં આવ્યું કે ભગવાને તે અનુભવની વાત કરી છે, પણ આપણે એને જે અનુભવ્યું છે. કોક આવીને કે ભાઈ અમેરિકા હતો તો અમેરિકામાં આ જોયું, આ જોયું, આ બધું આમ છે અમેરિકામાં, બરાબર છે, હું આપણે ત્યાં સાંભળીએ, પછી એને જે વાત કરીએ અહીંયા આવીએ કે ભાઈ ન્યુયોર્કની અંદર 105 માળનું મકાન જરાક હોતો ગપ્પા મારસનું કે 105 માળના મકાન હતા, પણ અહીંયા આવીને જોયું કે વાત તો સાચી કહેતો હતો પેલો માણસ. અમારે એક વખત હું એક બહુ નાનો હતો 21 વર્ષનું, કે અમારે એક પાને અમારા ગામના એક ભાઈ અહીંયા ન્યુયોર્કમાં આવ્યો, તો આવીને પછી બધું વર્ણન કર્યું કે 85 માળ અમે હોટલમાં ચાપી હતી. તો આ તો હું 1950ની વાત કરું છું, 1950માં અહીંયા આવેલા વેપાર હતો. આ બધા એના પેલા કોટને આંતીને બધા આવે ને, જૂના કોટને આંતીને બધો મોટો વેપાર હતો મારા ગામને. તો પછી ત્યાં આવીને બધું વર્ણન કર્યું, તો મેં તો 85 માળ કેવી રીતે બાંધાય છે પાસે, આપણે એમ થાય ને અહીંયા આવીને જુએ જ થાય, ખબર પડે કે વાત તો સાચી છે, દેખાય તો વાત સાચી વાત છે. તો એમાં શાસ્ત્રની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે એવું સાચું વર્ણન જ છે, એમાં કંઈ બીજી કંઈ વસ્તુ છે નહીં. પણ એ વર્ણન જે કરવામાં આવ્યું છે એને અનુભવ કર્યો છે, અને એ આપણે અનુભવ કરીએ તો આ જ અનુભવ કરવાના છે, બીજું કશું અનુભવ કરવાના નથી. તો આ શાસ્ત્ર જે છે એને પણ સરસ્વતી કહેવામાં આવી છે. તો કે છે, આ રીતે સર્વ પદાર્થોના તત્વોને જણાવનારી જ્ઞાનરૂપ તથા વચનરૂપ અનેકાંતમય સરસ્વતીની મૂર્તિ છે. તો સરસ્વતીની બે મૂર્તિ કઈ? એક તો અનુભવરૂપ જે જ્ઞાન છે એને, અને આ જે શાસ્ત્ર છે એમાં જે કંઈ વર્ણન કરવામાં આવ્યું છે એને પણ સરસ્વતી નામ આપવામાં આવ્યું છે. આ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને સ્યાદપદથી એક ધર્મીમાં અવિરોધપણે સાધે છે, તેથી તે સત્યાર્થ છે. આ જૈન દર્શનની ખૂબીની વાત કરી છે. જૈન દર્શનની અંદર સ્યાદવાદ છે એટલે અપેક્ષાપૂર્વક બધા કથનો હોય છે, એટલે આત્માનું જે આખું સ્વરૂપ છે એ નિત્ય અનિત્ય હોવાથી જ્યારે નિત્યનું વર્ણન કરવામાં આવે છે ત્યારે અનિત્યનું વર્ણન કરવામાં આવતું નથી. પણ કરનારને ખબર છે કે અનિત્ય રૂપ એક વર્ણન પણ છે, એમ જ્યારે અનિત્યનું વર્ણન કરવામાં આવે, આત્માના બે અંશ છે, એક સ્થિર અંશ છે, નિત્ય અંશ છે. જે આપણે કહીએ છીએ કે આત્મા નિત્ય છે, આવે ને 6 પદમાં ના આવે કે આત્મા છે, કેવો છે કે આત્મા નિત્ય છે. તો એ નિત્ય તો નિત્ય જ હોય ને, નિત્યમાં કંઈ ફેરફાર થાય નહીં. તો નિત્ય જે નિત્ય છે, જે સોનું એટલે સોનું, સોનું એ સોનું, સોનામાં કંઈ ફેરફાર થાય નહીં. ગમે એમ રાખો સોનું એ સોનું, પછી એની બંગડી કરાવો તો એ સોનું, ને હાડ કરાવો તો એ સોનું, નવી ફેશન આવે એટલે અમારે એ બધી બહુ પચ થાય. તો કે હવે કે આ ફેશન કે બદલાઈ ગઈ છે, આમાં વાંધો હું હમણાં કરાવી, તેની 4 વર્ષથી એમાં તમને શું વાંધો, ના ના આ બદલાઈ ગઈ છે, આ ના ચાલે, હવે બીજી રીતે થઈ છે. એટલે પેલા સોનું બિચારો ને તો કમાઈ ક્યાં થઈ, એટલે સોની બધાય વારંવાર નવી નવી ફેશનો કર્યા જ કરે, એ લોકો સમજે કે આ બેનો નવી ફેશન કરશું એટલે લીધા વિના રહેશે નહીં, નહીં તો ધંધો ના ચાલે ને. એકને એક જો 25 વર્ષ એકને એક દાગીનો જો પહેરી રાખે માણસ, તો પેલા હોનીનો ધંધો થોડો ચાલે. તો અમારે હું હતો ત્યાં, તે અમારે અમારે બીજી પુત્ર વધુ છે મીનાક્ષી, તો કે ભાઈ આ બદલી નાખી કીધું પેશન, કે ફેશન બદલી નાખી આપણે કીધું. પછી હું જઈ અને એને કીધું એ પ્રમાણે બધા દાગીના ફરી કરાયો, કેમ કે 10 વર્ષ પહેણા થયા, 10 વર્ષમાં ફેશન બદલાઈ ગયા, ફેશન બદલાઈ ગઈ છે કે મેં કીધું સારું ભાઈ આપણે ફેશન બદલાઈ ગઈ, નવા ફેશનના કરાવી દે. પછી હું જઈને મારી જાતે કરાયો નવા ફેશનના, આ તો બધું એવું છે. તો મૂળ સોનું, પણ મૂળ સોનું તો એ સોનું તો જે હું ઘેરથી લઈ ગયું તો એનમાં ને એમાં જ બહેના, એ કંઈ નવું આવ્યું નહોતું, બજારમાંથી લીધું નહોતું, ઘાટ બદલી નાખ્યું, ઘાટ
બર્લી લાયકો એમાં પછી મુશ્કેલીમાં ઊભી થઈ. જો કથા કરવા જેવી નથી, મુશ્કેલી એવી ઊભી થઈ એમના ભાઈનું લગ્ન હતું ખરેખર. અને લગ્નને દિવસે એને આવતીકાલે તો જાનમાં અમદાવાદ જવાનું, નહીં દાગીનો આવેલો નહીં. તો પછી હવે ભાઈના લગ્ન હોય અને જો નવો દાગીનો ના આવે એને ગમે નહીં. પણ પેલો અમારો સોની બહુ ઓળખીતો ને હારો હતો, તો લગ્ન પહેલાં અમદાવાદ જઈને આપી આવેલો. આ તો વાત તમને કહું છું, એટલે એને પહેરવામાં કામ આવી ગયું. તો આ તો મૂળ સોનું તો એ ને, તો મારે તો શું કહું, મૂળ વસ્તુમાં કંઈ ફેરફાર હોતો નથી. જેમ એક વાંધ બીજું, બીજીમાં ત્રીજું, ત્રીજીમાં ચોથું પહેરા કરે, એમ કરતાં કરતાં જ્યારે પાંચ છ વખત પડે એમાં જે સોનું આપણું હોય એક એક તોલો હોય એ પાંચ છ વખત ફરે તો આપણા ઘરમાં તો પૂર્ણ તોલો જ રહ્યું હોય, પાતોલો તો જતું રહ્યું હોય. પહેલાંની અંદર પાંચ સાત વખત ફરે ને સોનીને ત્યાં. તો અહીંયા તો મારે તો શું કહું છું કે મૂળ જે છે સોનું તો એમને એમ રહે, એના પર્યાયો ફરે, અવસ્થાઓ બદલી બરે, આ બનાવો પછી આ બનાવો પછી આ બનાવો પછી આ બનાવો આ બનાવો. પણ મૂળ તત્વ જોઈએ તો સોનું સોનું જ છે. જો સોની પાસે આપણે દાગીના લઈને જઈએ વેચવા માટે, એ કોઈ હરામ છે કોઈ દિવસ એની ડિઝાઇન હમું જોતો હોય, કેમ કે એને કન્સર્ન ફક્ત સોના સામે છે. એની સોનાના પૈસા આપે, ઘાટના પૈસા આપે જ નહીં. સોની સોની પાસે જાઓ તો ઘાટના પૈસા ના આપે, સોની સોનાના પૈસા આપે. તો સોનીની દ્રષ્ટિ કોની ઉપર છે? સોના ઉપર, મૂળ તત્વ ઉપર એની દ્રષ્ટિ છે. તો આત્માનું જે મૂળ તત્વ નિત્ય ત્રિકાળ ધ્રુવ તત્વ છે, એ તત્વ એની ઉપર જે દ્રષ્ટિ જેની હોય એને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે, એટલે કે નિશ્ચય નહીં. મૂળ તત્વ કાયમ ફરે નહીં એવું. તો અહીંયા શ્યાદવાદ શબ્દ પડ્યો છે ને, શ્યાદવાદનો અર્થ એક છે કે અપેક્ષાપૂર્વક કથન. કે જ્યારે આ નિત્યનું કથન કરવામાં આવે તે વખતે અનિત્ય નથી એવું કોને કહ્યું? અનિત્ય ત્યાં એની વર્તમાન પર્યાય તો છે જ. કોઈ દ્રવ્ય હોય અને એની પર્યાય વર્તમાન અવસ્થાના હોય એવું તો બની શકે જ નહીં. દ્રવ્ય હોય વર્તમાન અવસ્થાના એવું બની શકે જ નહીં. પણ જ્યારે દ્રવ્યનું વર્ણન કરવામાં આવે ત્યારે પર્યાયનું વર્ણન કરવામાં આવે, કેમ કે શબ્દમાં વર્ણન કરવું છે તો ક્રમબદ્ધ થઈ શકે એક પછી એક. અનુભવમાં બે વાત આવી શકે, દ્રવ્યને પર્યાય બેનો અનુભવ થઈ શકે તમે, પણ વર્ણનની અંદર નથી. તો એટલા માટે નિત્ય અનિત્ય આત્મા હોવાથી જ્યારે નિત્ય આત્માનું વર્ણન કરવામાં આવે છે ત્યારે અનિત્ય આત્માનું વર્ણન, નિત્ય આત્માનું વર્ણન કરનારના અંતરમાં એ ભાવ છે કે અનિત્ય પણ છે હું અત્યારે, એ ભાવ સાથે નિત્યનું વર્ણન કરે છે. તો નિત્ય આત્માનું વર્ણન કરવામાં આવે છે ત્યારે મૂળ તત્વ તરફ જોઈને વર્ણન કરવામાં આવે છે, અને વર્તમાન અવસ્થાનું જ્યારે વર્ણન કરવામાં આવે છે ત્યારે એની પર્યાય જોઈને વર્ણન. કેમ કે આપણે આ મનુષ્યની પર્યાય કોઈને, એ તો બધા આત્માના પેકિંગો છે. કોઈને ગધડાનું પેકિંગ હોય, કોઈને કૂતરાનું પેકિંગ હોય, કોઈને માણસનું પેકિંગ, બધા પેકિંગો ફેરા કરે. મૂળ તત્વોમાં કાંઈ ફેરફાર થતો નથી. જેવા કર્મ બાંધ્યા હોય કૂતરા બિલાડામાં જાય, હા દેવમય જાય, કૂતરા બિલાડ નરકમય જાય. તો પેકિંગો ઉપરના બધા ફરે, માલ અંદર એક ને એક જ હોય એમ. જ્યારે દ્રવ્યાથી નહીં તો એ વાત કરે છે કે જૈન દર્શનના શાસ્ત્રોની અંદર જે અપેક્ષાએ જે કથન કર્યું હોય એ અપેક્ષાએ એ કથનનો અર્થ સમજવું જોઈએ. એટલે કૃપાળુદેવે કહ્યું છે કે જે જે જ્યાં જ્યાં યોગ્ય છે તહાં સમજવું, તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી છે. પછી જ્યાં નિશ્ચયની એની વાત કરી હોય ત્યાં વ્યવહારની વાત ને વ્યવહારની વાત કરી હોય નિશ્ચય એવા ગોટાળા કરવા નહીં, ન તો અર્થ સમજાશે નહીં. એક ઠેકાણે કૃપાળુદેવ એમ કહ્યું હોય કે આત્મા કેવો છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, આવો મૂળ આત્માનું વર્ણન કરવું. એટલે એક ઠેકાણે કહ્યું કે વીતો કાળ અનંત જે કર્મ શુભાશુભ ભાવ, તો શુભાશુભ ભાવ એ તો પર્યાર્થિક નહીંનો વિષય છે. શુભ ને અશુભ, શુભ ને અશુભ એ તો નાશવંત ભાવો છે બધા. શુદ્ધ ભાવ જે પ્રગટ નવો થાય એ પણ નાશવંત છે, પર્યાય બધી નાશવંત છે. તો એવું વર્ણન જ્યારે કર્યું હોય ત્યારે આપણે સમજવું કે ભાઈ આ પર્યાર્થિક નહીંનો વિષય છે. તો એ વાત કરે છે. તો જૈન દર્શનની અંદર જ્યારે કહેવામાં આવે છે કે શ્યાદવાદ મુદ્રિત વાણી છે, આ વાણી કેવી છે એની ઉપર સિક્કો માર્યો શ્યાદવાદનો. જેમ સોનું હોય અગર તો આ અહીંયા આપણે છે ને ડોલર,
એના પેલા 25 સેન્ટ ના બધા સિક્કા નથી, એ સિક્કામાં બીજી હોય ઉપર સિક્કો માર્યો એની જ કિંમત છે ને, એ મેટલની એટલી કિંમત નથી. એમ જિનેશ્વર દેવની વાણી છે એ શ્યાદવાદ પુત્ર છે, એની ઉપર શ્યાદવાદનો સિક્કો છે. એ શ્યાદવાદ જે યથાર્થ નહીં સમજે એ જિનેશ્વરની વાણી સમજી શકે એમ છે જ નહીં. તો શ્યાદવાદ સમજવો જોઈએ. એટલા માટે કહ્યું ને કે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી, અનંત અનંત નયા નિક્ષેપી વ્યાખ્યાની, સકળ જગત હિત કારણી હરિની મો. તો આવી જે જિનેશ્વરની વાણી જાણી તેને જાણી છે, બીજા બધા જાણી જાય જિનેશ્વરની વાણી એવું છે નહીં. હા, અહો રાજચંદ્ર બાળક ખ્યાલ નથી પામતો તું. જિનેશ્વરની વાણી જેને જાણી તેને જાણી છે, બધા જિનેશ્વરની વાણીનું રહસ્ય જાણી શકે ને. જિન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિ મતિ માન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાણ. તો સત્પુરુષો દ્વારા આ વાતો બધી સમજવી જોઈએ, નહીતર અનેક પ્રકાર અર્થ કર્યા હોય, અનેક ઠેકાણે અનેક વાતો લખેલી હોય. તો માટે આપણા જૈનના જે કંઈ શાસ્ત્રો છે એની ઉપર શ્યાદવાદની મુદ્રા છે. જેની શ્યાદવાદની મુદ્રા ન હોય એકાંત શાસ્ત્રો છે, આ અનેકાંત શાસ્ત્રો છે. એટલે એ વાત કરી છે કે આ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને શ્યાદ પદથી એક ધર્મીમાં અવિરોધપણે સાધે છે, તેથી તે સત્યાર છે. પણ આત્મા નિત્ય અનંત્ય બે એકી સાથે કેમ હોઈ શકે? કોઈને એમ પ્રશ્ન થાય ને કે આત્મા નિત્ય કયો છે ને અનિત્ય કયો છે બે? તો સામાન્ય જીવને આ વાતો બેસતી હોતી નથી કે નિત્ય કયો, એક એ જ વખતે નિત્ય ને એ જ વખતે અનિત્ય, બે વાત કેવી રીતે હોઈ શકે? તો વાત એમ જ છે, એક માણસ હોય, જેમ આપણે માણસનું વર્ણન કરીએ ત્યારે એક માણસ હોય કે એના બાપની અપેક્ષાએ પુત્ર અને પુત્રની અપેક્ષાએ એના પુત્રની અપેક્ષાએ બાપ. તો બાપ અને બેટો એ છે, એક માણસ જ બાપને બેટો છે, કેમ કે બાપને બેટો બે એક જ કે બે એક જ? હા, તો અપેક્ષા છે. એ જ માણસ ભત્રીજો છે કોકનો, એક માણસ કોકનો કાકો પણ છે. તો એ પ્રમાણે અપેક્ષાપૂર્વક એ માણસ સર્વથા કાકો નથી કે સર્વથા ભત્રીજો નથી, એના ભત્રીજાની અપેક્ષા એ કાકો છે અને એના કાકાની અપેક્ષા એ ભત્રીજો છે. આ બે વાત સાચી છે. તો શ્યાદવાદ એ કંઈ ખીચડીવાદ નથી કે ગમે એમ બોલી ગયા, વસ્તુ જેમ છે તેમ યથાર્થ વર્ણન કરવામાં આવે છે, એ શ્યાદવાદથી યથાર્થ વર્ણન થાય. તો જ્યારે શ્યાદમાનું વર્ણન કરવામાં આવે અને જ્યારે અસ્તિત્વ ભાવનું વર્ણન કરવામાં આવે છે તે વખતે કંઈક શ્યાદ અસ્થિ એવ આ અપેક્ષા આમ જ છે એમ વાત કરવામાં આવે છે. હા, શ્યાદ અસ્થિ એવ શ્યાદ નાસ્તિ એવ આ અપેક્ષા. તો અપેક્ષાપૂર્વકના જે બધા કથનો જૈન દર્શનમાં છે તો એ જૈન દર્શનની અંદર શ્યાદવાદ, એટલા માટે એને શ્યાદવાદ મુદ્રિત વાણી કહેવામાં આવી છે કે અપેક્ષાપૂર્વક આત્મા જેમ અનંત દર્શનમાં કે આત્મા નિત્ય જ છે એમ જ માને. પણ આત્મા નિત્ય છે તો આત્મા બંધાયો મુક્ત થયો એ કોણ? કોણ થયું બંધાણું? કોણ મુક્ત થયું? તો એ વાત બરાબર બેસે નહીં. કેમ કે વેદાંત એમ કે આત્મા નિત્ય છે, અદ્વૈતવાદ છે ને, આખો અદ્વૈતવાદ છે. આપણે શંકરાચાર્ય પ્રરૂપા છે અદ્વૈતવાદની, એમ સાંખ્ય દર્શન છે. આપણે તો 6 આસ્તિક દર્શનો છે, એમાં સાંખ્ય દર્શન આત્માને નિત્ય કે પણ આત્માને નિત્ય કોઈ બંધ મોક્ષ રહેશે કેવી રીતે? તમે બંધ મોક્ષ આત્મા બંધાયો છે ને આત્માનો મોક્ષ થાય છે એ વાત રહે કેમ? નિત્યમાં નિત્યમાં બંધ મોક્ષ છે જ ક્યાં? નિત્ય તો નિત્ય જ હોય, નિત્ય અનિત્ય થાય નહીં. તો એટલા માટે જે મોક્ષ અને બંધ એ બેની વ્યવસ્થા જો અનિત્ય પર્યાય હોય તો જ થઈ શકે. તો બંધ મોક્ષ તે પર્યાયમાં થાય, નવું જે કંઈ થાય એ પર્યાયમાં થાય છે, દ્રવ્યમાં તો કંઈ ફેરફાર થતો નથી. એટલે જૈન દર્શનની તે બધી જે વાતો કરવામાં આવી છે બહુ જ લોજિકલ, ઘણી યથાર્થ વાત કરવામાં આવી છે, કોઈ ઠેકાણે આપણે ભૂલ થાય એમ નહીં. કે બંધ મોક્ષ કોણ હતો પછી? ધર્મ શા માટે કરવો? જો આત્મા નિત્ય જ છે તો ધર્મ કોને માટે? તો કે માયા લાગી છે માટે. પણ માયા લાગેલો જીવ છે ને ત્યાં, જ્યારે વેદાંતની વાત કરવામાં આવે એટલે કે એક અદ્વૈતવાદની વાત કરવામાં આવે તો કે ભાઈ આત્મા છે તો નિત્ય એક જ છે જગતમાં, બીજું કંઈ છે તત્વ નહીં. પણ એને માયા લાગી છે તો માયા લાગેલાને જીવ કહેવામાં આવે, ત્યાં આત્માને જીવ જૈન દર્શનમાં આત્માને જીવ એક કહેવામાં આવે છે, ત્યાં આત્મા એક કહેવામાં નથી આવતું.
तो माया पर माया थी आवृत थी એટલે બીજો થયો કે નહીં એનું વર્તમાન સ્વરૂપ તો બીજું થયું ને જ્યારે મારાથી છૂટો થશે એટલે પાછો આત્મા થશે તો એ વાતો જૈન દર્શનની અંદર આત્માને નિત્ય અનિત્ય કહી અને બહુ યથાર્થ વર્ણન તો એ વાત અહીંયા કહેવામાં આવી છે કોઈ પ્રશ્ન કરે છે કે આત્માને અનંત ધર્મ વાળો કયો છે તો તેમાં અનંત ધર્મો ક્યાં ક્યાં છે તેનો ઉત્તર વસ્તુમાં સત્પણું વસ્તુપણું પ્રમેયપણું પ્રદેશપણું ચેતનપણું અચેતનપણું મૂર્તિકપણું અમૂર્તિકપણું ઇત્યાદિ ધર્મ કે ગુણ છે અને તે ગુણોનું ત્રણેય કાળે સમય સમય પરથી પરિણમન થવું તે પર્યાય છે તે અનંત છે એટલે પર્યાય અપેક્ષાએ આત્મા પણ એ ગુણ પણ અનંત રૂપ ધારણ કરે પર્યાય અપેક્ષાએ તો આ બધી વાતો આપણે યથાર્થ સમજવી હોય તો દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક બે નયથી આત્માનું સ્વરૂપ જાણવું પડે તો એ વાત અહીં કહી છે તો વળી વસ્તુમાં એકપણું અનેકપણું નિત્યપણું અનિત્યપણું ભેદપણું અભેદપણું શુદ્ધપણું અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે એક જીવ છે જે સંસારમાં છે એ પોતાના મૂળ દ્રષ્ટિએ જુઓ તો એ શુદ્ધ જ છે કેમ કે એમાં એના મૂળ તત્વમાં નિત્ય તત્વમાં કંઈ ફેરક નથી આત્મા નિત્ય છે કહ્યું ને આપણે આત્મા નિત્ય છે તો નિત્યમાં કંઈ ફેર નથી પણ જ્યારે આત્મા કરતા કીધું અને ભોગતા કહ્યો તો એમાં ફેર પડી ગયો કે નહીં અનિત્ય તત્વની વાત આવી ત્યાં કરતા ભોગતા પણ અનિત્યત્વ સુખી દુઃખી એક વખતમાં સંસારી જીવ મૂળ તત્વની દ્રષ્ટિએ તો જેમ છે તેમ આત્મા જ છે પણ વર્તમાન અવસ્થાની અંદર એ સંસારમાં છે એટલે કર્મથી આવૃત છે અને સુખી દુઃખી થાય મનુષ્યમાં હોય તિરિંચમાં હોય પશુમાં હોય એ બધી વર્તમાન અવસ્થાઓ છે તો આત્માનું રાગ દ્વેષ હવે રાગ દ્વેષ ભાવ છે એ આત્માના ભાવ છે તો રાગ દ્વેષ કોઈકના હોય તો આપણે રાગ દ્વેષ કાઢવાનો પ્રયત્ન શું કરા કરીએ રાગ દ્વેષ જો આત્માનો ન સ્વીકારીએ તો આપણે રાગ દ્વેષ કાઢવાનો પ્રયત્ન કરવાની જરૂર શું છે તો રાગ દ્વેષ અજ્ઞાન અવસ્થામાં જીવના છે જ્ઞાન અવસ્થામાં જીવના નથી તો આવી બધી અનેક રીતે વાતો શાસ્ત્રમાં આવે એટલે સામાન્ય જીવ એ તો મૂંઝાઈ જાય કે હમણાં જ તમે કહેતા હતા કે આત્મા રાગ કરે ને હવે તમે પાછું કહો આત્મા રાગ ન કરે બે વાતો કરી હોય તો જૈન દર્શન સમજવું જરા મુશ્કેલ છે પણ સમજે તો એનું ફળ પણ એવું જ બહુ મહાન છે વસ્તુ સમજે અને સમજ્યા પ્રમાણે પોતે અંતરમાં ઉતારે તો એનું ફળ પણ બહુ મોટું ભગવાને કર્યું છે તો રાગરૂપ જે આપણે પ્રતિ પડે આપણે ફરી જઈએ ઘડીકમાં આપણે કોઈ વસ્તુ ગમે તો રાજી થઈ જઈએ ઘડીકમાં પાછા કરાજી થઈ જઈએ તો રાજી કરાજી પણ સવારથી આ સુધી ચાલ્યા જ કરે ઘડીકની અંદર અનુકૂળ પતિ હોય તો ઘડીકમાં રાખીને એ પતિ થોડીક પ્રતિકૂળ થઈ જાય વળી એ પત્ની પ્રતિકૂળ થાય વળી પાછી એ પ્રણુકૂળ એ અનુકૂળતા પ્રતિકૂળતા દિવસમાં બે પાંચ વખત આવ્યા જ કરે કેમ કે બહુ થાકી ગઈ મારા આપણે એક બેન આવેલા તેમ એલેની અંદર કે હું આટલું બધું કામ કરું આ કરું તો મારા પતિ છે તો હવે એક દૂધ લાવો તો દૂધે ન લાવે પણ બધું કંઈ નહીં હવે તમે લઈ આવો હોય રહેવા દે તો એ વખતે એમને એકદમ પ્રતિકૂળતા લાગી કે આ ઠીક નહીં એમ તો આવું તો ચાલ્યા કરે આપણે સારું છે કે ડાયવર્સ બાયવર્સનો આપણે ત્યાં વાંધો નથી એટલે એમને પાછા બીજા એકબીજા સમજી જાય કડીકમાં વળી પાછા મોઢું બગાડે ને બાકડા પછી પાછા એક દિવસ થાય એટલે પાછા હતા એવા અને એવા રામ કંઈ વાંધો નહીં એવા છે પણ બીજી રીતે સારા છે અને પેલી એમ કે બાકી બધી રીતે સ્વભાવ ગરમ છે કાંઈ વાંધો નહીં હા પત્નીનો સ્વભાવ મારે બહુ ગરમ છે કાંઈ વાંધો નહીં બાકી રીતે સારું છે એમ આ તો ઘરઘરની વાત છે આમાં કંઈ કારણ કે એક એનું કારણ છે રાગ છે એ કોઈ દિવસ એવોનો રાખી શકાય નહીં અનિત્ય વસ્તુને તમે કેવી રીતે રાગ કરીએ કરો એક સરખો તમે ના રાખી શકો કોઈ પણ વસ્તુ ઉપર તમને સારામાં સારી જે ગમતી વસ્તુ એની ઉપર તમે એક સરખો રાગ ન રાખે જેની ઉપર તમને રાગ છે એની ઉપર એક દિવસ તમને ઓછો રાગ થવાનો અને એક દિવસ એમ થાય કે આની અરે પનારો ક્યાંથી પડ્યો કે મારે આ તો છે વાત કરું હા આ મને હું છું મારા બાપ એ મારે બાપને સીધું કરે અમારા વખતમાં તો એમ કરતો આ મારા બાપને હું છું કે આની અરે મને લપ લપ વળગાડી દીધી આ
અને પહેલાંને એમ થાય કે હું આ ઘરમાં ગયા આ તો રોજની વાત છે. કેમ? કારણ છે, તમે રાગ ન રાખી શકો. રાગનું સ્વરૂપ એવું છે, રાગ નિત્ય નથી, અનિત્ય છે. માટે તો જાય છે રાગ દ્વેષ, જાય છે. શા માટે? આત્માનો જ્ઞાનગુણ કોઈ દિવસ જતો નથી. જ્ઞાન કોઈ દિવસ જ્ઞાન જતું રહીએ આત્મામાંથી, પણ રાગ ને દ્વેષ અનિત્ય છે, માટે જાય છે. તો હવે અનિત્ય વસ્તુ તમે નિત્ય કેવી રાખશો? કે પેલા તો કે ભાઈ બહુ સારા હતા, પણ ભાઈ એવા ને એવા જ છે, એમાં કાંઈ પેલા એવા જ હતા. હા, પૈણા હોય ત્યારે ઉપરથી હું સ્વર્ગ હતો એટલે આવ્યું હતું. અમને ભાનુજી મહારાજ હતા, તો વાત આવી, વાત આવી તો પહેણેલા હશે. હમણાં પહેણ્યા છે કે ભાઈ તું કે, એની પત્નીને કહે છે કે તું કે, તો ઉપરથી હું સ્વર્ગ હતો. કે ભાઈ મારે સ્વર્ગ નથી જવું, તમે આ ઘાસતેલનું ડબલું લઈને લાઈનમાં ઉભા રહ્યો અને ઘાસતેલ લાવી દો મને, ત્યાં હું હળગાવું દઉં. બાપા ઘાસતેલ નથી, એનું કરો કે તમે પ્રાઇમસ ચાલુ થાય ને રસોઈ બનાવું, ત્યાં તો આપણે ત્યાં બધી તકલીફ હોય છે ને ભારતમાં, તો કે મારે સ્વર્ગ નથી જોઈતો. તો આ તો બધું આ બધા સંબંધો એવા જ છે, પૂર્વના અનુબંધના આપણા બધાના સંબંધો છે. એ બધા સંબંધો આપણે શાંતિથી નભાવવાના, જેમ બને એમ. ઓછામાં ઓછી આપણા નિમિત્તે બીજાને ઓછામાં ઓછું પાપ થાય, ગુસ્સો થાય આદિ, એવી રીતે આપણે ન વર્તવું અને શાંતિથી આપણે રહીએ, એવી રીતે આપણે વર્તવું જોઈએ. કેમ કે બેની પ્રકૃતિઓ 100% મળે નહીં, 100% સરખી મળવાની જ નથી. કેવી રીતે બને? બધે પોતપોતાના કર્મ લઈને આવ્યા હોય એટલે એ બે બની શકે એવું છે નહીં. તો એકબીજાએ એડજસ્ટ થવાનું, આ ધર્મ એડજસ્ટમેન્ટ કરાવે, હંમેશા એડજસ્ટમેન્ટ કરાવે, જતું કરવાની વૃત્તિ રાખે. હવે સમજાય કે મને ગુસ્સો બહુ આવે છે, મેં તો કાંઈ વાંધો નહીં, ગુસ્સો ભાઈ ધીરે ધીરે તું સમજતી જ, તારે ગુસ્સો ધીરે ધીરે ઓછો થતો જશે, ગુસ્સો ઓછો થતો જ. કરવા જેવું નથી ગુસ્સો કરવા જેવું, એમાં કંઈ તેમ સમજીએ તેમ આપણે ઓછો. કેમ? કાંઈ કાંઈ ફાયદો નથી થવાનો. આપણે પાપ બંધાય અને હામાને ઉકાળીએ એટલે એને પાપ બંધાય. એટલે આ ધર્મ આપણે વર્તમાન જીવન પણ સારી રીતે આપણે કેમ જીવીએ એ પણ સમજાવે છે, અને ભવિષ્યનું જે આપણું જીવન છે એમાં પણ આપણે એવા સુખની પ્રાપ્તિ કરીએ કે જે સુખનો કદી આપણે વિરહ ન થાય. આખું ધર્મ આપણે શું સમજાવે છે કે જે કંઈ વર્તમાનમાં આપણે જે કંઈ સંયોગિક સુખ છે એ તો બધાનો વિયોગ થવાનો જ છે. કોઈ સંયોગ ટકી શકે એમ જ છે નહીં, આપણું આ શરીર ટકી શકે એમ નથી ને. તો બીજાની શું વાત? અત્યારે જેવું મોઢું તમારું છે, 10 વર્ષ પછી એવું મોઢું નહીં રહે, અને 20 વર્ષ પછી એવું હાવ ફરી જશે. એટલે રહેવાનું જ નથી. એટલે કે મારા વાળ ધોળા ને ત્યારે થશે, બોલ તારે શું કહેવું છે? થશે થશે ને થશે જ. હા, બને નહીં. એ તો એની ક્રમવાર જે પ્રમાણે જે પરિસ્થિતિઓ થવાની છે, આ દેહની જે પરિસ્થિતિઓ છે, કેમ કે અનિત્ય વસ્તુ છે, તેમાં ફેરફાર થવાના, એને કેવી રીતે રાખી શકો? પણ તમે થોડા થાય, હાથ કલર લગાય તને કોણ ના પાડે છે? એની તને કોઈ ના પાડતું નથી, પણ એ ધોળો થશે ને થશે. તો જે કંઈ વસ્તુ, તો શાસ્ત્રની અંદર જે કંઈ સત્ય છે એ બતાવવામાં આવ્યું છે. તો આપણી અવસ્થાઓ કેટલી ફરે છે, શરીરની અવસ્થાઓ કેટલી ફરે છે, રાગદ્વેષની અવસ્થાઓ કેટલી ફરે છે, કેટલા પ્રકારના આપણે રાગદ્વેષ આદિ ક્રામ ક્રોધ મોહ માદ આદિ કેવી રીતે કરીએ છીએ, એ બધાનું વર્ણન હોય છે. અને આપણો આત્મા કેવો નિત્ય છે એ બધાનું વર્ણન શાસ્ત્રોમાં હોય છે. તો શાસ્ત્રમાં જે કંઈ છે તે સત્ય વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણે મૂળ વાત એ કે રાગ કંઈ રાખી શકાય એવું છે નહીં, એ તો હંમેશા, તો રાગનું સ્વરૂપનું વર્ણન કર્યું છે આચાર્ય કુમકુંદાચાર્યે, વર્ણન કર્યું છે કે ભાઈ રાગ કેવો છે, કે અધ્રુવ, અસરણ, અનિત્ય, હા, વિપરીત, દુઃખ, દુઃખનું કારણ. એક શ્લોકની અંદર આચાર્યે વાત કરતી હતી, રાગ દુઃખ અને દુઃખનું કારણ છે. તો રાગ અનિત્ય છે, કેવી રીતે રાખી શકે? એને છોકરું હોય, હમણાં બહુ ગમતું ને એ છોકરું બહુ કજિયા કરે એટલે એનો ગુસ્સો થઈ જાય, ગુસ્સો ચાલ બહાર મૂકી આવીશ, આમ કરી તેમ, તો આવતું બધું એવું છે. રાગ રાખી શકાતું જ નથી, કોઈ ઉપર રાગ રાખી શકાય નહીં સરખો. તો એ વાત અહીંયા એ જ કરી છે ને કે એકપણું, તો આત્મા મૂળ તત્વથી જોયું તો એકરૂપ છે, એની પર્યાયથી જોયું તો અનેકરૂપ છે. કેમ કે પ્રતિપડે વર્તમાન ઘડીકમાં આપણે રાગ ને ઘડીકમાં પેલો પાગલ માણસ, એટલે આચાર્ય ઠેકાણે વર્ણન કરેલું છે તત્વા સૂત્રની અંદર. તો કે આ જીવ કેવો છે, અજ્ઞાની જીવ,
પાગલ જેવો છે, જેમ પાગલને કાંઈ ન હોય, દોડતો જ હોય આમ દોડ, પણ શા માટે તું દોડે છે કાંઈ ખબર ન હોય પાગલને, એમ આ જીવ ઘડીકમાં હસતો ને ઘડીકમાં રોતો ને ઘડીકમાં ગુસ્સે થતો ને ઘડીકમાં હા પાગલ જેવું વર્તન કરે છે. એમ મહાપુરુષો કહે છે, મહાપુરુષો એમ કહે છે અજ્ઞાનીનું વર્તન છે તો પાગલ જેવું છે, જ્ઞાનીનું વર્તન છે પાગલ જેવું છે. તો જેવા છે એવા ને એવા છે, એ તો પોતાના આત્મામાં અને પોતાની જે પ્રમાણે છે એ કંઈ એ કંઈ ડગે નહીં, કોઈ ક્રોધ કરીને કોઈ મારે એના પર્યાયો કંઈ ફરક પડતા હોતા નથી. તો આ પાગલ જેવી જે ચેષ્ટાઓ થાય, ઘડીકમાં હશે ને ઘડીકમાં ખોટે ને ઘડીકમાં ગુસ્સે થાય ને ઘડીકની અંદર ઓહ પાછા હારા થઈ જાય ને ઘડીક આ બધું ચાલ્યા જ કરે. અત્યારે વખત તમે કામ કર્યું, અઢારમી વખત ના કર તમે ખરાબ થઈ ગયા. અત્યારે વખત એક માણસનું આપણે કામ કર્યું ને અઢારમી વખત એને કાંઈ કામ હોય ના પાડ્યું હોય ખલાસ, એની ઉપરથી બધો પ્રેમ ઉતરી જાય. તો આ બધા રાગ એવા જ છે. તો નિત્ય સ્વરૂપ એક પોતાનું છે, એ સ્વરૂપમાં જો આપણે નિશ્ચર થઈએ તો એ સ્વરૂપમાંથી જે કાંઈ પ્રસાદ આવે શું આનંદનો, એનો કદી નાશ થતો નથી. એટલા માટે આધ્યાત્મશાસ્ત્ર આપણે સુખ, સાચું સુખની પ્રાપ્તિ માટે આપણે સમજાવે છે. આપણે જેને માટે પ્રયત્ન વર્તમાનમાં કરીએ છીએ એ તો માત્ર દુઃખની પ્રાપ્તિ માટે કરીએ છીએ. લોકો સુખ માટે જાય છે પણ જ્યાં દુઃખ જ છે એને પકડે છે, એટલે દુઃખની જ પ્રાપ્તિ પોતે કરે છે. તો અહીં એ વાત કરી છે ને, એકપણું અનેકપણું નિત્યપણું, આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. પોતાના મૂળ સ્વરૂપથી નિત્ય છે અને વર્તમાન પર્યાયથી એ અનિત્ય છે. ભેદ અને અભેદ સમગ્ર ગુણના પિંડરૂપ છે અને ગુણથી એ એક 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 ગુણનું વર્ણન કરીએ તો માં ભેદરૂપ વર્ણન છે, પર્યાયથી પણ પોતે ભેદરૂપ છે. શુદ્ધ અને અશુદ્ધ, મૂળ દ્રવ્ય તો શુદ્ધ છે, વર્તમાન પર્યાયો અશુદ્ધ છે. આ બધી વાતો જૈન દર્શનની અંદર યથાર્થ અપેક્ષાપૂર્વક કહેવામાં આવી છે, એટલે કોઈ પણ ઠેકાણે ગૂંચવાડો ઊભો થતો નથી. તો એ વાત અહીં પૂરી. અને તે સામાન્ય રૂપ ધર્મો તો વચન ગોચર છે, પણ બીજા વિશેષ રૂપ ધર્મો જેઓ વચનનો વિષય નથી એવા અનંત ધર્મો છે. શું આત્માનું બધી બધી વાતોનું વર્ણન થઈ શકે નહીં, તો જેટલાનું વર્ણન થઈ શકે એટલાનું વર્ણન તો શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે, પણ વચન અગોચર વસ્તુ છે એ શાસ્ત્રમાં એનું વર્ણન. કેમ કે વચન જે છે એની શક્તિ જે છે એ બહુ જ ઓછી છે. દાખલા તરીકે આપણે ફ્રૂટ હોય તો ચીકુ હોય તો એ મીઠું, તમે શું કહ્યું ચીકુ બહારું જ કેવું છે કે મીઠું છે. કેરી હોય તો મીઠું, કેળું હોય તો મીઠું, તો ત્રણેયના સ્વાદ ભિન્ન ભિન્ન છે. એ તો ખાનારને ખબર પડે કે ભાઈ આ કેળું છે, આ આ છે, આ છે, તો એનું વર્ણન નહીં થઈ શકે. એનું વર્ણન, સ્વાદનું વર્ણન તમે કેટલું કરો, કેટલો સ્વાદનું વર્ણન કરો, બધાય ફ્રૂટનું વર્ણન કરો, તો મીઠાશ તો સાકરમય મીઠાશ છે. તો આપણી પાસે એવા શબ્દ નથી કે જે દ્વારા આપણે કહી શકીએ કે ભાઈ આ શબ્દ છે તે ગોળની મીઠાશ માટે વાપરવો, આ ખાંડની મીઠાશ માટે શબ્દ, આ એવા શબ્દો આપણી પાસે છે નહીં. આપણી પાસે એટલો શબ્દનો ભંડાર છે નહીં. આપણી પાસે તો શબ્દનો ભંડાર એટલો ઓછો છે કે એક શબ્દ અનેક ઠેકાણે વાપરી, હે એક શબ્દ એક હોય એના અર્થ થાય ઘણા, કેમ કે શબ્દ પરિમિત છે. એટલા માટે એમ કહ્યું છે કે આત્મામાં અનંત ગુણ છે, અનંત ગુણનું વર્ણન થઈ શકે એમ નથી. પણ શ્રી ભગવાને આપણી ઉપર કરુણા કરી અને જે કંઈ આનું વર્ણન થઈ શકે તેટલું શાસ્ત્રમાં સ્વરૂપનું વર્ણન કર્યું છે. તો એ વાત કહે છે એવા અનંત ધર્મો છે કે જે જ્ઞાનગમ્ય છે, છે તો જ્ઞાનગમ્ય છે, તમે જ્ઞાનથી એનું અસ્તિત્વ આપણે અનુભવી શકીએ છીએ, પણ એનું વર્ણન ન થઈ શકે. જે પદ્ધતિથી સર્વજ્ઞ જ્ઞાનમાં કહી શકાય નહીં તે પણ શ્રી ભગવાન જો, તો અન્ય વાણી તે પદને શું કહે. અનુભવ ગોચર રહ્યું માત્ર જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. જે પદમ પદ પ્રાપ્તિનું કર્યું ને ધ્યાન જો, બીજા વગર ને આજ મનોરથ રૂપ જો, પણ નિશ્ચય રાજચંદ્ર મનમાં રહ્યો પ્રભુ આજ્ઞાએ થા સંતે શુભ છે. એટલે કે પુરુષમાં કહ્યું કે ભગવાન પણ એનું વર્ણન કરી શકે એમ નથી. આચાર્ય તો એક ટકાને એવી વાત કરી છે કે તે આ જીવે એટલા દુઃખો સહન કર્યા છે કે ભગવાન પણ એનું વર્ણન કરી શકે એમ નથી. એવા અનંત આ દુઃખો
આ જીવે સહન કર્યા છે અને હજી પણ જો જાગૃત નહીં થાય તો એ અનંત દુઃખ સહન કરશે. એટલે જ કહ્યું છે જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત અનંતકાળથી. આપણે નિત્ય છીએ તો ક્યારેય નહોતા, તો અનંતકાળથી અનંત દુઃખ પ્રાપ્ત કર્યું. અને વર્તમાન આપણે જે અવસ્થા આ મનુષ્ય ભાવ મળ્યો છે એ તો કરોડો ભાવમાં એકાદ ભાવ મળે છે, બાકી તો આ કૂતરા બિલાડ આ જાનવરની અને આ વનસ્પતિ આદિની અંદર મોટો ભાગ આપણો મોટામાં મોટો ભાગ આપણો વનસ્પતિમાં જતો રહે છે, એકંદરીમાં જતો રહે છે. અબજ વર્ષ એકંદરીમાં જાય ત્યારે એક દિવસ મનુષ્યમાં જાય. આટલું મનુષ્ય ભાવનું છે, પણ એ મનુષ્ય ભાવને આપણે મિથ્યા વાતો જેમાં સુખ નથી એવી વાતોની પાછળ પડી વિચાર કર્યા વિના, કોઈ દી વિચાર નથી કર્યો કે હું ક્યાં જઈ રહ્યો છું, પેલો દોડત દોડ પેલો દોડ જ જાય દોડ જ જાય દોડ જાય. પેલું મૃગલું હોય એ જળને માટે દોડું જાય, ક્યાં મૃગજળ પાછળ, ક્યાંય મૃગજળ એના હાથમાં ના આવે એમ સુખને પાછળ માણસ દોડો જાય. આમ આ મળે તો ઠીક, આ મળે તો ઠીક, આ મળે તો ઠીક, આ મળે તો આ એ, પણ એ સામગ્રી બધી મળે તો દુઃખી દુઃખી રહેવાનું. પ્રોબ્લેમ પ્રોબ્લેમ એન્ડ પ્રોબ્લેમને સોલ્વ ન થાય. તો આ કાયમ માટે પ્રોબ્લેમ સોલ્વ કરવા હોય તો આ એક જ વાત છે કે જેનાથી કાયમના પ્રોબ્લેમ જીવનાથી, બાકી કોઈ પ્રોબ્લેમ બીજા કોઈ પણ પ્રોબ્લેમ થાય નહીં, કોઈ પણ વસ્તુથી પ્રોબ્લેમ સોલ્વ થાય એમ નથી. પણ જેનાથી પ્રોબ્લેમ સોલ્વ થાય એની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો જેને સુખી થવું હોય તો આ એક જ વાત છે કે સુખ પોતે સુખ સ્વરૂપ જ છે, પોતાના આત્મામાંથી જ મળી શકે એમ છે. અને એ આત્મા આદિનું વર્ણન કેમ કર્યું અને કેવી રીતે અનુભવ કરવો એ આદિ વાતો આ શાસ્ત્રની અંદર વર્ણવામાં આવી છે. એટલે આજે આપણે આ વાત પૂરી કરી. હવે આત્માના અનંત ધર્મોમાં ચેતન પણ અસાધારણ ધર્મ છે. આત્મામાં અગર મુખ્ય ધર્મ હોય, બીજાથી ભિન્ન કરવાવાળો કોઈ પણ ધર્મ હોય એને ચેતન ધર્મ એટલે જ્ઞાન છે. એ એક જ વસ્તુ છે કે જે આત્માને અનાત્મ તત્વોમાંથી ભિન્ન કરે છે. જગતમાં બે જ તત્વો, જૈન દર્શને જગતમાં બે જ પ્રકારના તત્વોનું વર્ણન કર્યું છે. બે જ પ્રકારના પદાર્થો છે, બે જ પ્રકારની વસ્તુ છે. એક છે જીવ અને બીજી છે અજીવ. અગર તો એક છે ચેતન ને બીજી છે અચેતન. તો અચેતન અને ચેતન એનો ભિન્ન કરનાર કોઈ પણ અસાધારણ ધર્મ હોય તો આ જ્ઞાન છે. તો જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન, અને જ્યાં જ્યાં અનાત્મા ત્યાં ત્યાં જ્ઞાનનો અભાવ. તો એ વાત કરી છે કે અસાધારણ સજાતીય જીવદ્રવ્યો અનંત છે, તેમાંનામાં જો કે ચેતનપણું છે તો પણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું કહ્યું છે. કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી કોઈનું કોઈમાં ભળતું નથી. જૈન દર્શનમાં આ વાત બહુ સ્પષ્ટ કરી છે કે દરેકે દરેક જીવ છે સ્વતંત્ર છે, દરેકે દરેક જીવ છે પૂર્ણ છે, દરેકે દરેક જીવ આત્મા છે, આત્મતત્વ મૂળ તત્વ છે, દરેકે દરેક જીવ ભિન્ન છે, સંખ્યાએ અનંત છે, સ્વરૂપે એક છે. સ્વરૂપ બધાના સ્વરૂપમાં કોઈ ફેરફાર છે નહીં, ક્યાં મૂળ સ્વરૂપમાં. પર્યાયમાં ફેરફાર છે, પર્યાયની અંદર તો ફેરફાર છે, પણ મૂળ તત્વમાં ફેરફાર છે નહીં. તો એ ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું કહ્યું છે. કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશ ભેદ હોવાથી આ ચેતનપણું પોતાના અનંત ધર્મમાં વ્યાપક છે, તેથી તેને આત્માનું તત્વ કહ્યું છે. અને તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે. કોણ દેખે છે? આત્માને સરસ્વતી, સરસ્વતીની મૂર્તિ. અને સરસ્વતી કોને કહી? કે પોતાનો જે શુદ્ધ ઉપયોગ તે સરસ્વતી છે. શુદ્ધ ઉપયોગ દ્વારા જ આપણે જોઈ આત્માને જોઈ શકીએ, શુદ્ધ જ્ઞાન દ્વારા જ આપણે આત્માને જોઈ શકીએ. અને એ રીતે એનાથી સર્વ પ્રાણીનું કલ્યાણ થાય છે. મતા સદા પ્રકાશમાન રહ્યો આશીર્વચન તેને કહ્યું છે. એટલે અહીંયા સરસ્વતીની જે મૂર્તિ છે એ મૂર્તિનું વર્ણન કરી અને આચાર્ય દેવ હવે આ વાત પછી હવે પછીના શ્લોકની અંદર આચાર્ય દેવ એમ કહે છે કે મેં આજે ટીકા કરી છે. શા માટે મેં ટીકા કરી? આ પુસ્તકની ટીકા મેં શા માટે કરી? એને માટેનું એક શ્લોક પોતે કહે છે. હવે આપણે હવે પછી